हेलो फ्रेंड्स, केम छो? वेग पछी हवे आवे छे प्रवेग नी वात। पर एक मिनिट, तमारा माथी घणा एवा लोको छे जे चैनल ने हजु पण सब्सक्राइब नथी करता, राइट? तो सौथी पहला तो जाओ नीचे जईने पहला सब्सक्राइब करीने आओ, छे के नहीं? क्या सुधी आपणे वेट करी, तो के थई गयो। चलो तो कंटिन्यू करी। मतलब वेग पछी हवे वात आवे छे प्रवेग नी। हाँ जी, तो वेग जेम सदिश राशि छे, स्थानांतर जेम सदिश राशि छे, ए रीते प्रवेग पण केवी राशि छे, ए पण एक सदिश राशि छे। तो चलो जोईए कि जेम प्रवेग सदिश राशि छे तो एनो एकम शुं थशे? एनो एकम थशे मीटर पर सेकंड स्क्वेर। फरीथी एकवार, एनो एकम शुं थशे? मीटर पर सेकंड नो स्क्वेर। वन बाय वन आपणे आगळ जता जाए। पछी आवे छे व्याख्या कि भाई एकम अंतराल बाद, एकम समयना अंतराल बाद जे वेगमां फेरफार आवे छे ए फेरफारनुं मूल्यने आपणे शुं कहीए छीए? प्रवेग कहीए छीए। एनो मतलब शुं थशे? तो जेम वेग बे प्रकारना हता, एक हतुं सरेराश वेग अने एक हतुं तत्कालीन वेग, एवी रीते प्रवेगना पण टोटल केटला प्रकार पड़शे? अहीं बे, एक आवशे सरेराश अने एक शुं आवशे? तत्कालीन। चलो आ जईए तो सरेराश वेग वी ए इज इक्वल टू शुं थशे? तो के वी टू माइनस वी वन अपॉन टी टू माइनस टी वन। तो के तमने टी टू अपर टी वन, टी टू माइनस टी वन शू छे? समय नो अंतराल, अने वी टू माइनस वी वन शू छे? वेग मा आवतो तफात। हवे वेग नो मतलब एवो थाय छे के जो दिशा मा पण फेरफार आवशे, फरीथी एक वार, जो दिशा मानी अंदर पण शू आवशे? फेरफार आवशे, तो पण एने प्रवेग कहेवाय। एनो मतलब एम थाय छे कि गाड़ी 30 मीटर पर सेकंड की स्पीड थी एक्जेक्ट तमारी बाजू आती थी, हवे 30 मीटर पर सेकंड की स्पीड थी क्या वेग थी क्या जाए? डाबी बाजू, पहला तमारी तरफ पची आ तरफ। तो वेग नु मूल्य केटलू छे? 30 मीटर पर सेकंड। पण हवे एक वक्त दिशा तमारी बाजू तो बीजी सेकंड दिशा आ कोई तरफ, तो वेग मां शुं थई गयुं? तो फेरफार थयो के नहीं? खाली मूल्य मां फेरफार छे ए ध्यान मां नहीं लेवानुं, एनी अंदर दिशा नो फेरफार पण ध्यान मां आपणे अहीं लेशुं। એનો મતલબ કે સૌથી પહેલા આપણે શું ચેક કરીએ છીએ? સરેરાશ વેગ। તો સરેરાશ વેગ ઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? v2 માઇનસ v1 અપોન v2 માઇનસ t1, એટલે થશે ડેલ્ટા v અપોન ડેલ્ટા t। પણ તમને ખબર છે કે ભાઈ આ તો સરેરાશની વાત છે, જેમ વેગમાં આપણે જોઈ ગયા કે મોટા અંતરાલમાં આપણે એક્ઝેક્ટ કોઈ જગ્યાએ વેગ કેટલો છે નથી મળતો, એવી રીતે મોટા અંતરાલની અંદર એક્ઝેક્ટ પ્રવેગ કેટલો છે પણ આપણે ખ્યાલ નથી હોતો। તો મતલબ કે હવે જે તે સમય તમને પ્રવેગ કેટલો જોઈએ છે, હા, જે તે સમય મતલબ કે મને જોઈએ છે આટલામી સેકન્ડે પ્રવેગ કેટલો, તેના માટે મને સરેરાશ પ્રવેગમાંથી કયો પ્રવેગ લેવો પડશે? તત્કાલીન પ્રવેગ। તો તત્કાલીન પ્રવેગ શું છે? તત્કાલીન પ્રવેગ ઇટ ઇઝ ઇક્વલ ટુ જેમ સરેરાશમાં વેગમાં આપણે કરેલું હતું, સરેરાશમાંથી તત્કાલીન વેગમાં, એવી રીતે આપણે અહીં પણ એક વસ્તુ ધ્યાનમાં લેશું, કઈ? કે a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v ડેલ્ટા t છે, તો ઉપર 12 હતું તો 12 કાઢી નાખ્યું, ડેલ્ટા ની આગળ શું મૂકી દીધું? ડેલ્ટા t ક્લોઝ ટુ 0, કે સમયનો અંતરાલ કેવો? શૂન્ય ની, પણ શૂન્ય ની નથી, તો સમયનો અંતરાલ કેટલો લેવાય? કે ડેલ્ટા t ક્લોઝ ટુ 0, ડેલ્ટા v અપોન ડેલ્ટા t। આટલું મોટું ટર્મ લખવા કરતા નાનકડું ટર્મ લખીએ તો ચાલે, એટલે a એટલે શું? dv અપોન dt। એનો મતલબ શું થાય છે? વેગ નું સમયની સાપેક્ષે વિકલન। ફરીથી એકવાર, a ઇટ ઇઝ ઇક્વલ ટુ dv અપોન dt શું છે? વેગ નું સમયની સાપેક્ષે વિકલન। મેથ્સ વાળાઓને વિકલન ભવિષ્યમાં આવશે, બાયોલોજી વાળાને નહીં આવે, એ વિડિયો ખાસ જોવાનો છે કે વિકલન એટલે શું। ફરીથી એકવાર, જે લોકોનું બાયોલોજી છે એમને નેક્સ્ટ જે વિડિયોઝ આવશે એમાંનો એક વિડિયો આવશે વિકલન એટલે શું। અત્યારે ખાલી એટલું રાખો કે જે આ ટર્મ છે એને કઈ રીતે બોલાશે? આ ટર્મને બોલાશે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે? પ્રવેગ મળે। એનો મતલબ v is equal to dx upon dt છે ને, તો v ની જગ્યાએ dx upon dt મૂક્યા, એનો મતલબ કે વેગ એટલે શું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન। તેનો મતલબ કે a એટલે dv upon dt, પણ v એટલે આગળના વિડિયોમાં જોઈ ગયા હતા v એટલે શું? dx upon dt। તો હવે v ની જગ્યાએ dx upon dt થઈ ગયો, એનો મતલબ શું થશે? d square x upon dt square। આને શું વાંચવું? આને શું વાંચવું? તો હવે આપણે કહી શકીએ છીએ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એટલે પ્રવેગ મળે। ફરીથી એકવાર, કોનું? સ્થાનાંતર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે। બે ઉપર સ્ક્વેર છે એનો મતલબ શું છે? દ્વિતીય વિકલન બે વખત થાય છે, એટલે દ્વિતીય વિકલન કોની વેલ્યુ આપે છે? પ્રવેગની। કેવા પ્રવેગની? તત્કાલીન પ્રવેગની। ફરીથી
स्थानांतर नु एक वक्त विकलन करी तो वेग, स्थानांतर नु बे वक्त विकलन करी तो प्रवेग, एवी रीते वेग नु एक वक्त विकलन करी तो ए। अरे विकलन शू छे मैं कीधु ने, एना माटे वीडियोस जोवा पड़शे। हवे ए नु मूल्य केवु, तो ए नु मूल्य पॉजिटिव, नेगेटिव या शून्य। प्रवेग तमने अलग अलग केटला प्रकारना मळे, त्रण प्रकारना। पॉजिटिव होई शके छे मतलब के प्रवेग, नेगेटिव होई शके छे એટલે કે પ્રતિપ્રવેગ, શૂન્ય હોઈ શકે છે મતલબ કે અચળ વેગ, વેગ વધતો નથી વેગ ઘટતો નથી, તો પ્રવેગ હોય પ્રતિપ્રવેગ હોય બિલકુલ ના હોય, એનો મતલબ શું થાય છે એના પરથી આપણે હવે ગ્રાફ જોઈએ। માની લો કે ભાઈ વેગ વધતો નથી અને વેગ ઘટતો નથી, મિત્રો ધ્યાન રાખજો આપણે x t ના ગ્રાફ જૂના વિડિયોઝમાં જોતા, હવે x t ના ગ્રાફ નથી જોવાના, હવે કોના ગ્રાફ જોવાના છે v t ના ગ્રાફ જોવાના છે, રાઈટ। x t ના ગ્રાફ બિલકુલ નથી જોવાના, તો x t નો ગ્રાફ કેવો હોય બરાબર, માની લો કે આ રીતે x t નો ગ્રાફ હતો, તો આને કેવો ગ્રાફ કહેતા હતા, અચળ વેગ, વેગ ફિક્સ છે તો વેગમાં ફેરફાર થાય ન થાય। ફરીથી આ ગ્રાફ જુઓ કોનો દેખાય છે, આની અંદર આપણે v કેવા કહેતા હતા, અચળ, મને કહો વેગ ની અંદર જ ફેરફાર જ નતા, તો ગાડી પ્રવેગી હોય ના હોય એની કિંમત ઝીરો। તો હવે શું જોવાનું છે, vt મતલબ કે v જો સીધી લાઈનમાં દેખાય છે, v સીધી લાઈનમાં મતલબ v ઝીરો નથી, જો ભૂલી જવાનું xt નો ગ્રાફ હતો એ, હવે vt નો ગ્રાફ છે એનો મતલબ સીધી લાઈનમાં દેખાય છે એનો મતલબ શું થાય છે, વેગ ની વેલ્યુ એક સમાન છે, વેગ ની વેલ્યુ એક સમાન મતલબ વેગ વધે નહીં વેગ ઘટે નહીં, વેગ કેવો રહે, અચળ, માટે a is equal to 0। તો પેલો ગ્રાફ તમારો આ રીતે છે, બાજુમાં x એટલે લખ્યા છે, તમે સરખામણી કરી શકો। હવે આ જગ્યા હવે માની લો કે xt નો ગ્રાફ આપેલો હતો, xt નો ગ્રાફ કેવો છે, આવો કર્વ છે, વંકન છે, કર્વ અથવા વંકન કઈ જગ્યાએ છે, ઉપરની તરફ છે। હવે જુઓ નીચે કે મેં અંતરાલ આપ્યો છે, એ અંતરાલ માની લો કે એક એક સેકન્ડના છે, તમે જુઓ પહેલી વખતના અંતરાલમાં કેટલું અંતર કપાણ, ઉપર કેટલા ગયા તમે, પહેલો જે ગાળો હતો માની લો કે એક સેકન્ડનો એ ગાળો હતો, એક સેકન્ડના ગાળામાં ઉપર અંતર કેટલું કશે, બહુ જ ઓછું, બીજા સેકન્ડમાં તમે અંતર કેટલું ગયા, સેજ ઉપર ગયા, ત્રીજી સેકન્ડમાં તો કે તમે ઘણું ઉપર ગયા, ચોથી સેકન્ડમાં ઓર ઉપર જાઓ છો, પાંચમી સેકન્ડમાં તો તમે બહુ ઉપર જતા રહ્યા ને, એનો મતલબ કે સેકન્ડ કેટલી, એક 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 સેકન્ડ, હર વખતે અંતર કેટલું ખસે છે, એક વખતે થોડું ઉપર આવે, બીજી સેકન્ડ માટલું, ત્રીજી સેકન્ડ માટલું, ચોથી સેકન્ડમાં ઓર ઉપર, પાંચમી સેકન્ડમાં ઓર ઉપર, એનો મતલબ શું થાય છે, એનો મતલબ એમ થાય છે કે હર વખતે તમારો વેગ વધતો હોય તો જ વધારે સ્થાનાંતર થાય કે નહીં, મતલબ કે જ્યારે ગાડી પ્રવેગી થશે ત્યારે એક જ સરખા સમયગાળામાં કપાતું અંતર કેવું હશે, વધારે, જો તમારું પ્રવેગ ન હોય, વેગ કેવો હોય ફિક્સ, તો અંતર કેવું કપાય, એક સરખું જે ઉપર દેખાય છે, પણ હવે તમારું શું થાય છે કે એક સરખા સમયગાળામાં અંતર જે કપાય છે ખૂબ જ વધારે કપાતું જાય છે, મતલબ ગાડી કેવી છે, પ્રવેગી, વેગ વધે છે, માટે પોઝિટિવ, વાત થઈ આ xt ની, પણ આપણે xt માં ઇન્ટરેસ્ટ નથી, આપણે ઇન્ટરેસ્ટ છે vt માં, એનો મતલબ કે હવે જુઓ તો વેગ એક સમાન રીતે વધે છે એમ કહેવાય કે નહીં, આ જગ્યાએ આ જગ્યા આ xt માટે છે એટલે કર્વ દેખાય છે, આ vt માટે છે એટલે સ્ટ્રેટ લાઈન, સ્ટ્રેટ લાઈન નો મતલબ શું કે વેગમાં થતો ફેરફાર યા વધારો એક સમાન છે, એક સરખો છે, એટલે એ કેવો આવ્યો, પોઝિટિવ, બાકી તો ઢાળ શોધવાની વાત તો આમાં પણ એ રીતે જ લાગુ પડે છે કે ભાઈ તમને શું શોધવો છે, તો કે ભાઈ મારે શોધવાનું છે vt ના ગ્રાફ પરથી પ્રવેગ, તો શું લેવાનું, ઢાળ, એ તો તમને ખ્યાલ જ છે, એમાં હવે આપણે પડતા નથી, એવી રીતે જો પોઝિટિવ મતલબ કે એની વેલ્યુ પોઝિટિવ હોય તો ગ્રાફ ક્યાં જશે, ઉપરની તરફ, vt ના ગ્રાફમાં ક્યાં જશે, ઉપરની તરફ, xt માં કર્વ જે આવે છે vt માં સ્ટ્રેટ દેખાય છે, ગતિનો કિસ્સો તો સરખો જ છે। નીચે આવો, ગાડીનો જેમ વેગ વધે છે તેમ ગાડીનો વેગ ઘટે પણ ખરો, મતલબ કે પ્રવેગમાંથી હવે ક્યાં આવી છે આપણે, પ્રતિપ્રવેગમાં, એનો મતલબ કે ધીરે ધીરે વેગ ઘટે છે, તો એ તમને કેવું દેખાશે, આ રીતે કર્વ ઊંધો દેખાશે કે નહીં, વેગ વધે તેમ વેગ ઘટે, એવી રીતે અહીંયા જુઓ તો ગ્રાફ આ સીધો છે, એવી રીતે અહીંયા જુઓ તો શું દેખાય છે, માની લો કે આ 10 મીટર પર સેકન્ડ, 20 મીટર પર આ v છે, આ t છે, આ x છે અને આ પણ છે, તો 10 મીટર પર સેકન્ડ 20 30 40 50 અને 60, માની લો કે તમે t બરાબર 0 સમય હતા ત્યારે વેગ કેટલો, 60 મીટર પર સેકન્ડ, પછી 50 મીટર પર સેકન્ડ, પછી 40 મીટર પર સેકન્ડ, પછી તો વેગ ઘટે છે ને, વેગ નો ઘટાડો કેવો છે, વેગ નો ઘટાડો એક સરખો છે, એટલે તમને ઢાળ કેવો જે મળશે ફરીથી એક સમાન મળશે, પણ ઉલટું છે, માટે એની કિંમત કેવી, નેગેટિવ,
એજ વસ્તુ x t માં કેવી રીતે મળે છે પાછો કર્વ મળે છે પણ એ કર્વ કેવો મળશે નેગેટિવ આ જગ્યાએ જોશો તો ચોથો કિસ્સો કઈ એ પ્રમાણે છે કે હવે તમે નેગેટિવ દિશામાં આગળ વધો છો તો એ રીતે નીચેથી આગળ વધ્યા આ તમે પોઝિટિવ થી નેગેટિવ જાઓ છો જેમ x t માં હતું એમ આમાં પણ શું છે એ બધી વસ્તુઓ શક્ય છે જે તમે તમારી રીતે તમારી પાસે જે મટીરીયલ અવેલેબલ છે તેમાંથી રીડિંગ કરી શકો છો તો મિત્રો તમે શું શીખ્યા તમે અલગ અલગ ચાર થી પાંચ ગ્રાફ શીખ્યા તમે બીજું શું શીખ્યા તમે પ્રવેગ વિશેની બેઝિક ઇન્ફોર્મેશન યા માહિતી મળી ખાસ કરીને આની અંદરથી બે વસ્તુ શીખવા જેવી છે એક ગ્રાફ અને બીજા નંબરે આ બંને જે સૂત્રો આવે છે તે કે a it is equal to dv upon dt અને a it is equal to d square x upon dt square તો મતલબ કે હવે આ ગ્રાફ એ તમને આવડવા જોઈએ સરેરાશ પ્રવેગ તમને આવડવું જોઈએ તત્કાલીન પ્રવેગ પણ તમને આવડવું જોઈએ રાઈટ તો મતલબ કે આ ચેનલની અંદર તમે હજુ એક્સપ્લોર કરો મારી પ્લેલિસ્ટની અંદર જાઓ માની લો કે તમે અમુક વિડીયોઝ મિસ કરી નાખ્યા છે તો એ મિસ થયેલા વિડીયો ક્યાં તમને જોવા મળશે તો આખો વિડીયોઝ બધા સર્ચ કરવાની જરૂર નથી તમે સ્પેસિફિક પ્લેલિસ્ટમાં જશો પ્લેલિસ્ટમાં જોઈને પણ તમે એ બધી વસ્તુને ફરીથી એકવાર એક ઓર્ડરમાં ગોઠવાયેલા છે ક્રમમાં ગોઠવાયેલું છે ક્રમમાં તમને એ પ્લેલિસ્ટમાં મળી જશે તો મિત્રો આ હતું ચેપ્ટર નંબર 3 ની અંદર શું આવે છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ અને VT રિલેટેડ ગ્રાફ થેન્ક યુ